500 रुपए और 1000 रुपए के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे। નોટબંધીના વિરોધમાં થયેલી 58 અરજીઓને ફગાવીને સુપ્રીમ કોર્ટના 5માંથી 4 જજે નોટબંધીના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે, ત્યારે વાત એ જજની જેમણે 4 તર્ક આપતા કહ્યું કે નોટબંધી કાયદેસર પગલું નહોતું. નામ છે જસ્ટિસ બીવી નાગરત્ના, જેમણે પહેલો તર્ક આપતા કહ્યું નોટબંધીનો પ્રસ્તાવ કેન્દ્ર સરકાર તરફથી આવ્યો હતો અને આરબીઆઈની સલાહ માંગી હતી. આરબીઆઈ એક્ટની કલમ 26(2) મુજબ રિઝર્વ બેંકની સલાહને કોઈ પણ રીતે ભલામણ ન માની શકાય. જો નોટબંધી કરવી જ હતી તો તેનો નિર્ણય કેન્દ્ર સરકારે નહીં પરંતુ આરબીઆઈએ લેવાની જરૂર હતી. નોટબંધીનો નિર્ણય માત્ર 24 કલાકમાં જ લેવામાં આવ્યો હતો, પરંતુ આર્થિક સ્થિતિને ગંભીર રીતે પ્રભાવિત કરનારા કેન્દ્ર સરકારના આ પ્રસ્તાવને વિશેષજ્ઞોની સમિતિ સમક્ષ મોકલવાની જરૂર હતી, એટલે કાયદાકીય રીતે નોટબંધીના નિર્ણયને યોગ્ય ન ઠેરવી શકાય. જસ્ટિસ બીવી નાગરત્નાનો બીજો તર્ક. આરબીઆઈ એક્ટની કલમ 26(2) મુજબ રિઝર્વ બેંક ચલણી નોટોની કોઈ પણ સિરીઝને બંધ કરવાની ભલામણ કરી શકે છે, પરંતુ કોઈ પણ સિરીઝનો અર્થ તમામ સિરીઝ નથી હોતો. ત્રીજો તર્ક આપતા જસ્ટિસ બીવી નાગરત્નાએ કહ્યું, નોટબંધી સમયે જે સમસ્યા થઈ તેની આરબીઆઈએ કલ્પના કરી હતી? 98% નોટોની અદલાબદલી થઈ ગઈ, જેથી ખ્યાલ આવે છે કે નોટબંધી જે ઉદ્દેશથી કરવામાં આવી હતી પરિણામ તેવા નહોતા આવ્યા. ચોથો અને સૌથી મહત્વનો તર્ક, નોટબંધી સરકારના નોટિફિકેશન દ્વારા નહીં પરંતુ સંસદમાં બિલ લાવીને કરવાની જરૂર હતી. આવા મહત્વના નિર્ણયો સંસદ સમક્ષ રાખવા જોઈએ. રિઝર્વ બેંકે કોર્ટને આપેલા રેકોર્ડથી એ વાત સ્પષ્ટ થાય છે કે નોટબંધીનો નિર્ણય તેમણે સ્વાયત્ત રીતે નહોતો લીધો. એક ખૂબ મહત્વની વાત, બીવી નાગરત્નાએ 20 વર્ષ સુધી વકીલાત કરી અને 2008માં કર્ણાટક હાઈકોર્ટમાં એડિશનલ જજ બન્યા હતા. 2021થી તેઓ સુપ્રીમ કોર્ટમાં કાર્યરત છે. સિનિયોરિટી મુજબ જોઈએ તો કાયદાકીય રીતે હાલમાં 35 વર્ષના અનુભવી જસ્ટિસ બીવી નાગરત્ના 2027માં દેશના પહેલા મહિલા ચીફ જસ્ટિસ બની શકે છે. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.